ભગવાનના વચન મનાય અને પળાય તો જ ભગવાનમાં સાચું હેત કહેવાય નહીંતર પ્રેમલાને પ્રેમલી જેવું હેત કહેવાય બધો દેખાડો કહેવાય ભગવાન એ જાણે સમજાણું કે આ મારો બેટો પ્રેમલી જેવો છે પ્રેમલી જેવા ભગવાનના સેવક પ્રેમલા પ્રેમલીનો પાઠ આવતો ભણતા તારે સાંભળ્યો છે લે એક હતો પ્રેમ લો એક હતી પ્રેમલી સમજ્યા તે પ્રેમલી ગયેલી કથામાં તે એને સતી ગીતા સાંભળ્યું હમણાં આવે છે તે પ્રેમલી એમ થઈ ગયું કે મારે પણ મારા ધણીની સેવા કરવી જોઈએ કોઈ કે કીધું કે તો તું સતી કહેવા સમજાણું તે ઘરે આવીને ધણીને માંડી કહેવા ઉઠાવ બધાઓ પાણી મૂકી શું લે હા ગરમથી ની જોઈ લો હવે ડોલમાં કાઢો હવે નાઈ લો શરીર લોહી લોટ કરો ને હા હવે આમ કરો કઈ બેસી જાઓ લહ ખાઈ લો પછી કે કેવી સેવા કરી તમારી બોલો કે બહુ સારી કરી ભગવાન બચાવ્યા તારા છે હા પ્રેમલી મનાવવું બધું આપણે ભગવાનને આપણું એનું તો કાંઈ વચન માનવું નહીં અને પાછા વળી પ્રેમલીની જેમ સતી ભગત મહાભગત ભગવાન જાણે બધું આપણી ભક્તિ ભગવાન કહે છે આ કરો તો કે એ તો ન થાય આમ તો કે એ તો કેમ થાય આમ તો કે એ માથી ન થાય અને પાસા ભગત ભગત હોય ને એના દિલમાં તો ખટક્યા જ કરે કે મારો વાલો આવી રીતે મારી પાસેથી અપેક્ષા રાખે છે કે બ્રહ્મરૂપ થાવ અખંડ મારા હમું જોઈ રહો આ હજી મારાથી થાતું નથી મારા પ્રભુનું પળાતું નથી કેદી પળાશે એમ દિલમાં કાય એમ રન ભગવાનની જે જે આજ્ઞા શિક્ષાપત્રીના જે જે પોઈન્ટોન કલમો જીવનમાં સાક્ષાત ન વર્તનમાં મુકાતું હોય એ કાયમ ખૂંચ્યા કરે જ્યારે જ્યારે શિક્ષાપત્રી વાંચે એની વાક્ય આવે ત્યારે એમ થાય કે હજી આ મારાથી અમલમાં મૂકાણું નહીં આ હે પ્રભુ તમારું મનાતું નથી એમ દુખાતો હોય એને ભગત કહેવાય